हेलो फ्रेंड्स, वेलकम बैक टू न्यू वीडियो। टुडे वी आर गोइंग टू स्टार्ट स्टैंडर्ड 8 गुजराती चैप्टर नंबर 13। शुरुआत करिए काव्यना लेखक छे हर्ष ब्रह्म भट्ट। हवे स्टूडेंट आपणे हर्ष ब्रह्म भट्टनो थोड़ो परिचय मेळवीए। कवि हर्ष वाड़ीलाल ब्रह्म भट्ट नो जन्म 31/7/1954 में थयो हतो अने तेवो मेहसाणाना वतनी छे। तेवो गुजराती साहित्यना आधुनिक कवि अने गजलकार छे। उर्दू भाषा में पण सर्जन करे छे, एटले ते गुजराती नी साथे उर्दू भाषा में पण तेमना सर्जन आपणे जोवा मळे छे। उर्दू गजल क्षेत्रे नोंधपात्र प्रदान माटे वर्ष 2010 माटेनो गुजरात उर्दू साहित्य अकादमीनो गौरव पुरस्कार एमने एनायत थयो छे। अने आ सिवाय तेमने जे पारितोषिक मळ्या छे ते जोईए के मौननी महफिल काव्य संग्रह माटे गुजराती साहित्य परिषदना दिलीप मेहता पारितोषिक, जीववानो रियाज श्रेष्ठ गजल संग्रह माटे गजल सभा वडोदरानो पारितोष, तेमज गुजराती गजलमां विशिष्ट प्रदान माटे INT मुंबई द्वारा સૈદા એવોર્ડથી સન્માનિત તેઓને કરવામાં આવ્યા છે। તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે। હવે સ્ટુડન્ટ શરૂઆત કરીએનો સાહિત્ય પ્રકાર ગઝલ છે। ગઝલ વિશે થોડું જાણીએ કે ગઝલ શું છે। ગઝલ એ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે। ગઝલ એટલે કે તેનો અર્થ પ્રિયતમા સાથેની ગુફ્તેગુ એવો થાય છે, એટલે કે પ્રિયતમા સાથે પ્રેમાલાપ કરવો। ગઝલ અરબી ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે। ગુજરાતી સાહિત્યમાં પણ અનેક કવિઓએ ગઝલો લખી છે। ગઝલ એ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે। ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે, એવા કેટલાય શેર મળીને આખી કૃતિ રચાય છે। દરેક શેરમાં બે પંક્તિ હોય છે અને તેનાથી આખી કૃતિ રચાય છે। સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે। ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે। રદીફ અને કાફિયા યાને અનુપ્રાસ। ગઝલમાં અનુપ્રાસનું મહત્ત્વ છે। એમાં રદીફ અને કાફિયા એમ બે પ્રકારના પ્રાસ હોય છે। ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે। આગળ સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂઆત કરીએ કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ। કવિ બ્રહ્મ ભટ્ટ અહીંયા આ કાવ્યમાં શું કહેવા માગે છે તે જોઈએ કે કવિને આવનારી ખુશીમાં રસ છે। આથી આ ગઝલમાં કવિ કહે છે કે શા માટે દુઃખોથી હારી જવું, શરૂઆત જ કરવાની છે તો દુઃખોને જ પરાસ્ત ન કરીએ। કવિને કેવળ બાહ્ય સૌંદર્યને જ નહીં, આંતરિક સૌંદર્યને ખીલવવામાં રસ છે। જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈને કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરે છે। જે કાંઈ મળ્યો છે તેની સવાયો કરીને કવિને આવનારી કાલને ઉજ્જવળ બનાવવી છે। આમ અહીંયા આ કાવ્યમાં કવિ જીવનના આંતરિક સૌંદર્ય ઉપર વિશેષ ભાર મૂકે છે। હવે કાવ્ય સમજવાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે શબ્દાર્થ જોઈએ।
કે શરૂઆત, મતલબ આરંભ, ખુશીનો મિનિંગ થાય છે આનંદની, સુખની. હર એટલે દરેક, પ્રત્યેક. અને વખત મતલબ કાળ, સમય. બાર એટલે બહાર. અને દોસ્ત એટલે તેનો મતલબ છે મિત્ર. જાત મતલબ પંડ, પોતે. અહીંયા આપણે તેનો અર્થ કરશું પોતાનું વ્યક્તિત્વ. મહેકતું મતલબ સુગંધિત કે સુવાસિત. નગર એટલે શહેર. આખું એટલે આખું, સમગ્ર. રળિયાત એટલે સુંદર. સવાયું એટલે ચડિયાતું. અને સોગાત એટલે સોગાત, ભેટ કે નજરાણું. અહીંયા એક રૂઢિપ્રયોગ પણ આપણે વચ્ચે જોઈશું કે માત કરવું એટલે પરાજય કરવો કે હરાવવું. હવે સ્ટુડન્ટ આપણે કાવ્યની સમજૂતી સમજીએ. પહેલી પંક્તિમાં હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. શરૂઆત કરીએ એટલે કોઈ પણ કાર્યનો આરંભ કરવો એટલે કે તેની શરૂઆત કરવી. કવિ અહીંયા કહે છે કે હવે પછી આપણા જીવનમાં જે ખુશી આવવાની છે, જે આનંદની પળો આવવાની છે, તેની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. એક નવી આપણા જીવનમાં જે ખુશીની પળ આવવાની છે, તેની વાત કરીએ. અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. કોઈ નવા કાર્યનો આરંભ કરવાની વાત અહીંયા કવિ કરે છે. બીજી પંક્તિ જોઈએ તો હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. અહીંયા માત કરવું એ એક રૂઢિપ્રયોગ છે અને તેનો અર્થ છે પરાજય કરવો કે હરાવવું. કવિ કહે છે કે જીવનમાં અનેક વાર દુઃખો આવે છે, તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું અને તે દુઃખોથી આપણે હારી જવાનું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાય, પણ એમ નથી કરવાનું. અને કવિ કહે છે કે એના જવાબમાં કવિ તેને પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી તેનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરી દેવા છે. અને આ માટે કવિ આપણને પ્રેરણા આપે છે કે જીવનમાં દુઃખો તો આવે જ છે, પણ તેનાથી પરેશાન નથી થવાનું, તેનાથી દુઃખી નથી થવાનું. પણ આ વખતે જો દુઃખો આવે તો તેનાથી હારવાનું નથી, પણ તેનો હિંમતથી સામનો કરવાનો છે અને દુઃખોને જ આપણે પરાજિત કરી દેવાના છે. આગળની પંક્તિમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. માણસ ભલે ને તેના શારીરિક રૂપ, રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ એને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતકરણને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત અહીંયા કવિ કરે છે. અંતકરણથી એટલે કે અંદરથી તેને સુંદર બનાવવાની છે, આંતરિક સૌંદર્ય લયાવવાનું છે. આંતરિક સુંદરતા એટલે શું? કે આપણા સારા સંસ્કારો, સારા ગુણો, શિસ્ત, બધા સાથે આપણે જે પ્રેમભર્યો વ્યવહાર કરતા હોઈએ, તે બધી જ આંતરિક સુંદરતા છે. અને તે અંતકરણના જે ગુણો છે તેને કવિ બહાર લઈ આવવાનું કહે છે. અને શારીરિક સૌંદર્યની સાથે જે આ અંતકરણના સૌંદર્યરૂપી ગુણો છે તેને બહાર કાઢવાનું કવિ કહે છે. એનાથી માણસ આંતર અને બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે.
માણસ પોતે પોતાના શારીરિક એટલે કે બાહ્ય દેખાવથી તો સુંદર લાગતું હોય છે, પણ અહીંયા કવિ કહે છે કે તમારા બાહ્ય દેખાવની સાથે સાથે જે તમારો અંદરનો જે અંતકરણનું જે આંતરિક સૌંદર્ય છે એને પણ તમારે ખીલવવું જોઈએ, અને આ સારા આંતરિક સૌંદર્ય ખીલવીને તમારે બીજાને પણ એવું બનવા માટેની પ્રેરણા આપવાનું કવિ અહીંયા કહે છે. આગળની પંક્તિમાં હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે કે હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. મહેકતું કરવું એટલે સુગંધિત સુવાસિત કરવું. આપણે જેટલા લોકોના સંપર્કમાં છીએ તેને આપણે સારા સંસ્કારો આપીએ. આપણે જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કવિ કહે છે. આ ઘરને સુંદર બનાવીશું, આપણે આપણી જે પરિસ્થિતિ હોય છે ત્યાં અનુકૂળ થઈ અને આપણા ઘરને સુંદર બનાવશું. આપણી જ્યાં હાજરી હોય ત્યાં આપણા ગુણોથી આપણે બધું જ મહેકતું કરી દેવાનું કવિ કહે છે. એ કહે છે કે આપણા ગુણોથી આપણું ઘરને આપણે સુંદર બનાવશું, અને એટલું જ નથી કહેતા પણ આગળ કવિ કહે છે કે તમારે ઘરને મહેકતું કરવાનું છે, તેની સાથે સાથે નગર અને સમગ્ર વિશ્વને આપણા જીવનથી આપણા ગુણોથી આપણે મહેકતું કરવાનું છે. અને આવી રીતે આપણે આપણા અંતકરણને સુંદર બનાવીશું, તેનાથી ઘર સુંદર બનશે, નગર સુંદર બનશે, અને વ્યક્તિની જે આંતરિક ગુણો છે તેનાથી આખું વિશ્વ પણ મહેકતું બની જશે એવું કવિ અહીંયા કહે છે. આગળની પંક્તિ જોઈએ કે જે મળ્યું એને કદી સૌથી સવાયું, જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાદ કરીએ. જે મળ્યું છે એને કરી સૌથી સવાયું. સ્ટુડન્ટ્સ, દરેકને એક સરખું તો નથી મળતું, પણ દરેકના જીવનમાં ભગવાને કંઈક ને કંઈક તો આપ્યું જ છે અને ભગવાન આપતા જ રહે છે. જે આપણા જીવનમાં આપણને જે મળ્યું છે તેને આપણે સવાયું કરી દેવાનું છે. સવાયું એટલે કે એકદમ શ્રેષ્ઠ બનાવી દેવાનું છે, અને જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને શ્રેષ્ઠ કરીને તેની આવનારી કાલને સોગાત કરીએ, એટલે કે એની સોગાત, એની ભેટ, એનું નજરાણું આપીને આવનારી પેઢીને આપણે ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ એમ કવિ હર્ષ બ્રહ્મભટ્ટ આ પંક્તિમાં આપણને કહે છે. તો અહીંયા આ ટચુકડી ગઝલમાં હર્ષ બ્રહ્મભટ્ટે જીવનનો બોધ આપ્યો છે, અને કવિ કઈ કઈ બાબતની શરૂઆત કરવાની વાત કરે છે કે જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ, દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરવાનું કવિ કહે છે, અને બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરવાની વાત કવિ અહીંયા કરે છે, કે જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને અને તેની સોગાદ આપીને આપણી આવનારી જે પેઢી છે તેને ઉજ્જવળ બનાવવાની આપણે શરૂઆત કરીએ, તેનો આરંભ કરીએ. તો અહીંયા કવિએ આપણા આંતરિક સૌંદર્ય ઉપર વિશેષ ભાર મૂક્યો છે. તો સ્ટુડન્ટ્સ, આપણે હવે અહીંયા આ શરૂઆત કરીએ, કાવ્ય પૂરું કરશું અને
આના પછીના વિડીયોમાં આપણે નવું ચેપ્ટર લઈને ફરીવાર મળશું. તો સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ.